અમદાવાદની બે લોકસભા બેઠક અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, એમાં અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે હિમસિંહ પટેલ, કે જેમની એફિડેવિટ પર હાલમાં વાંધો ઉઠાવવાની ઘટના સામે આવી છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એફિડેવિટ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે હિમસિંહ પટેલ, કે જેમની એફિડેવિટ પર હાલમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, આખરે તેમની એફિડેવિટમાં કયા પ્રકારના વાંધા રજૂ કરવામાં આવી રહ્યા છે, કયા પ્રકારના વાંધા ઉઠાવવામાં આવ્યા? ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના જે ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ અને તેના ડમી તરીકે હિંમતસિંહના પુત્ર જે છે તેના ફોર્મ ભર્યું હતું, ને બંનેના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે નિયત નમૂના મુજબ આ એફિડેવિટ છે તે રજૂ નથી કરવામાં આવી. જે પ્રમાણે આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા એફિડેવિટ રજૂ કરવા માટે થઈને જણાવવામાં આવ્યું હતું તે મુજબની આ એફિડેવિટ નહોતી અને આ વાંધો ઉઠાવતા તુરંત જ હિંમતસિંહ પટેલ અને એના પુત્ર જે છે તેમના દ્વારા બીજી એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવી છે, જેથી કરી અને હવે ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તે પરત ખેંચવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે.